हेलो फ्रेंड्स, वेलकम टू करंट विथ किशन सर। तो आपने कई तलाटी ने एग्जाम माटे ने जीके ने सीरीज स्टार्ट करी थी, एनी अंदर आज नो लेक्चर मोस्ट 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 आईएमपी छे। कारण के आज ना लेक्चर मा आपने गुजरात नी अंदर जितला पन साहित्य एवोर्ड आपवामां आवे छे ए बधा ज साहित्य एवोर्ड नी वात करीशुं। अने रिसेंटली आ बधा साहित्य एवोर्ड नी अंदर छेल्लो साहित्य एवोर्ड कोने मळ्यो छे ए पण आज ना लेक्चर मा डिस्कशन करीशुं। तो आज नो फोकस टोटली ने टोटली गुजरात ना साहित्य एवोर्ड उपर रहेवानुं छे। साथे साथे जे नेशनल लेवले एटले के भारत कक्षाए साहित्य एवोर्ड आपवामां आवे छे ए पण जोईशुं। जेम के ज्ञानपीठ एवोर्ड छे, पछी अकादमी एवोर्ड छे। रिसेंटली तमने खबर छे कि साहित्यनो अकादमी एवोर्ड आपवामां आव्यो, मोस्ट आईएमपी छे, याद राखीशुं। ज्ञानपीठ एवोर्ड छेल्ले कोने मळ्यो ए पण आपणे याद राखीशुं। साथे साथे आमां पहेलो एवोर्ड कोने मळ्यो छे ए पण जाणवुं जरूरी छे, तो ए पण साथे साथे जोता रहीशुं। तो तमारा माटे मोस्ट 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 आईएमपी टॉपिक आवी गयो छे, तो लेक्चर ने लाइक करी देजो, मित्रों साथे शेयर करी देजो, अने चैनल मां पहली वक्त आव्या होय तो आवाज वीडियो जोवा माटे चैनल ने सब्सक्राइब करीने बाजू मां रहेलू बेल आइकन दबाई देजो, जेथी कोई नवो वीडियो अपलोड करूं तेनी नोटिफिकेशन तमने मळती रहे अने तमारो कोई पण वीडियो मिस ना थाय। ओके, आ आपणी नवी यूट्यूब चेनल छे, तो खास करीने सब्सक्राइब करी लेजो। ओके, चलो शुरुआत करीए छे आजनो सरस मजानो टॉपिक, गुजरात साहित्य एवोर्ड। ओके, सौथी पहेला जे महत्वपूर्ण छे ए छे साहित्य अकादमी पुरस्कार, जे आपणा ભારતનો નેશનલ લેવલનો સૌથી મોટો સાહિત્ય એવોર્ડ છે। એના પછી જ્ઞાનપીઠ એવોર્ડ પણ આવે છે। તો જ્ઞાનપીઠ એવોર્ડ અને સાહિત્ય અકાદમી પુરસ્કાર યાદ રાખજો, નેશનલ લેવલના છે, એટલે કે ભારત કક્ષાનો છે, જે સાહિત્યની અંદર અપાતો એવોર્ડ છે। સૌથી પહેલા રીસેન્ટલી આપણે વાત કરીશું સાહિત્ય અકાદમી પુરસ્કાર। તો આમાં જો મેઇન સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે, એના સિવાય સાહિત્ય અકાદમી પુરસ્કારની અંદર બીજા ત્રણ એવોર્ડ આપવામાં આવે છે, જેમ કે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર, સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી ભાષા સન્માન પુરસ્કાર। ક્લિયર? તો એના પેટાની અંદર, પેટા પ્રકારની અંદર બીજા ત્રણ એવોર્ડ આપવામાં આવે છે। સૌથી પહેલા મેઇન સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો એ 24 ભાષામાં આપવામાં આવે છે। કેટલા? 24, 24 ભાષાની અંદર આપવામાં આવે છે, જેમાં 12 બંધારણીય ભાષા પ્લસ રાજસ્થાની ભાષા પ્લસ અંગ્રેજી ભાષા। ઓકે, તો આ રીતના 24 ભાષામાં આપવામાં આવે છે, 12 બંધારણીય ભાષા પ્લસ રાજસ્થાની પ્લસ અંગ્રેજી। ઓકે, હવે જો આની અંદર બધી ભાષાની અંદર આપવામાં આવે છે, તો ઓબ્વિયસલી બધી ભાષાની અંદર ના આપણે કરવાના નથી। કયા કયા કરીશું? તો ગુજરાતી કરીશું, પછી આપણી નેશનલ લેંગ્વેજ છે હિન્દી, એ આપણે કરીશું અને અંગ્રેજી કરીશું। ઓકે, વધારે કરવાની જરૂર નથી, બધી ભાષાના કરતા નહીં ગાંડા થઈ જશો। ઓકે, તો સૌથી પહેલા મોસ્ટ મોસ્ટ આઈએમપી છે એ છે ગુજરાતી ભાષાનો। તો રિસેન્ટલી ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને મળ્યો છે? તો ગુલાબ મોહમ્મદ શેખને મળ્યો છે। અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, આ છે ગુલાબ મોહમ્મદ શેખ। કેમ ભાઈ એમને મળ્યો? તો એમની નિબંધ ઓટોબાયોગ્રાફી છે, યાદ રાખજો, ગેર જતન। તો ગેર જતન માટે આ એવોર્ડ આપવામાં આવે છે। ઓકે, એમની નિબંધ ઓટોબાયોગ્રાફી છે, ગેર જતન, એના માટે ઓકે ગુલાબ મોહમ્મદ શેખને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 આપવામાં આવ્યો છે। આપવામાં આવ્યો 2023માં, પરંતુ છે 2022નો। તો યાદ રાખજો, અહીંયા ભલે 2022 લખેલું છે, પરંતુ આપવામાં આવ્યો છે 2023માં। આગળ વાત કરીએ હિન્દી ભાષાનો, તો હિન્દી ભાષાનો કોને મળ્યો છે? બદ્રી નારાયણને મળ્યો છે। કોને મળ્યો છે? બદ્રી નારાયણને। એમની કવિતા સંગ્રહ છે તુમડી કે શબ્દ, તુમડી કે શબ્દ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે। અને વાત કરીએ અંગ્રેજી ભાષાનો, તો અંગ્રેજી ભાષાનો મળ્યો છે અનુરાધા રોયને, એમની નોવેલ છે ઓલ ધ લીવ્સ વી નેવર લીવડ, એના માટે આ એવોર્ડ મળ્યો છે। તો આપણે ઓબ્વિયસલી સૌથી પહેલા મોસ્ટ મોસ્ટ આઈએમપી છે ગુજરાતનો, એના પછી આપણે હિન્દી અને ઇંગ્લિશના યાદ રાખીશું। ઓકે, તો હિન્દી ઇંગ્લિશના પણ યાદ રાખજો, અને ગુજરાતીનો તો મોસ્ટ 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 આઈએમપી છે, યાદ રાખવાનો છે। હવે આ જ સાહિત્ય અકાદમી પુરસ્કારની અંદર બીજું એક સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર આપવામાં આવે છે, એ કોને કોને મળે એ જોઈ લઈએ। હવે જો આની અંદર હું તમને કહું છું કે હિન્દી ઇંગ્લિશના નહીં યાદ રાખું તો ચાલશે, પરંતુ કદાચ થોડું ઓકે તમારે મહેનત કરવી હોય, થોડું તમને યાદ રહેતું હોય, તો હિન્દી ઇંગ્લિશના યાદ રાખવાનો ટ્રાય કરજો। ઓકે, બાકી કોઈને ઉતાવળ હોય, એવું છે કે હવે નહીં જ થાય, મારાથી નહીં ગોખાય, તો ખાલી ગુજરાતીનો તો યાદ રાખી જ લેજો। ઓકે, ચલો, તો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારની અંદર ગુજરાતી ભાષાનો કોને મળ્યો છે? તો ભરત ખેનીને મળ્યો છે। કોને મળ્યો છે? ભરત ખેનીને। એમનું એક જીવન ચરિત્ર એમને લખેલું છે, રાજા રવિ વર્મા। ઓકે, રાજા રવિ વર્મા એક જીવન ચરિત્ર છે, એના માટે ઓકે ભરત ખેનીને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મળ્યો છે। હિન્દી ભાષાનો મળ્યો છે ભગવંત અનમોલને, એમની નવલકથા પ્રેમય, ઓકે પ્રેમય માટે। પછી અંગ્રેજી ભાષાનો મળ્યો છે મિહિર વશ્યા,
ओके एमनी वार्ताओ छे એટલે કે હજારી બાગની વાર્તાઓ એમના માટે એમને મિહિર વસ્યાને અંગ્રેજી ભાષાનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મળ્યો છે ક્લિયર તો યુવા પુરસ્કારની અંદર યાદ રાખજો ગુજરાતી ભાષાનો તો મોસ્ટ આઈએમપી છે યાદ રાખીશું એના પછી વાત કરીએ આજ સાહિત્ય અકાદમી પુરસ્કાર અંતર્ગત સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર મળે છે તો એ 2022 માં કોને કોને મળેલા છે તો સૌથી પહેલા ગુજરાતી ભાષાનો મળ્યો છે કિરીટ ગોસ્વામીને કોને મળ્યો છે કિરીટ ગોસ્વામીને મોસ્ટ આઈએમપી સેના માટે તો એક પોએમ છે ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું એના માટે કિરીટ ગોસ્વામીને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર મળ્યો છે હિન્દી ભાષાનો મળ્યો છે ક્ષમા વર્માને એમની કહાનિયા કહાનિયાનું પુસ્તક છે ક્ષમા શર્માજી ચુનિંદા બાળ કહાનિયા એના માટે એમને આ એવોર્ડ મળ્યો છે અંગ્રેજી ભાષાનો મળ્યો છે અર્ષિતા સત્તર ઓકે બાળકોના બાળકો માટે મહાભારત ઓકે અંગ્રેજી ભાષાનો છે પણ મેં એનું ગુજરાતીમાં અહીંયા નામ લખેલું છે બાળકો માટે મહાભારત ઓકે આનું ઇંગ્લિશમાં પણ કદાચ નામ લખેલું હોય તો ટેન્શન લેવાનું નહીં ઓકે ઇંગ્લિશ તો તમે કરી શકો ઓકે બાળકો માટે મહાભારત તો મહાભારત શબ્દ યાદ રાખો કે એની અંદર મહાભારત શબ્દ હશે તો અંગ્રેજી ભાષાનો અર્ષિતા સત્તરને મળ્યો છે મોસ્ટ આઈએમપી આપણે કયો છે ગુજરાતી ભાષાનો બધા યાદ રહેતા હોય તો વાંધો નહીં પરંતુ કદાચ ઉતાવળ હોય બીજું બધું કરવાનું બાકી હોય તો ગુજરાતીનો તો યાદ રાખી જ લેજો કિરીટ ગોસ્વામીને મળ્યો છે સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર એના પછી આવે છે સાહિત્ય અકાદમી ભાષા સન્માન એવોર્ડ તો 2022 તો કોને મળ્યો છે તો અહીંયા નામ મેં હાઇલાઇટ કરેલું છે ખાલી નામ યાદ રાખી લો ડોક્ટર ઉદયનાથ ઝા ઓકે ડોક્ટર ઉદયનાથ ઝાને મળેલો છે હું વાંચી જઉં છું તો ઓડિશાના પુરી ખાતે આવેલ કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સાહિત્ય વિભાગના પ્રોફેસર અને વડા ડોક્ટર ઉદયનાથ ઝાને પૂર્વીય ક્ષેત્રના શાસ્ત્રીય અને મધ્યકાલીન સાહિત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેઓની સાહિત્ય અકાદમી ભાષા સન્માન 2022 માટે પસંદગી કરવામાં આવી છે ઓકે તો યાદ રાખજો નામ ઇમ્પોર્ટન્ટ છે ખાલી નામ યાદ રાખી લો સાહિત્ય અકાદમી ભાષા સન્માન કોને મળ્યો છે તો ડોક્ટર ઉદયનાથ ઝાને મળ્યો છે ક્લિયર તો આ તો તમારા માટે મોસ્ટ આઈએમપી છે આ તો એવોર્ડ ભૂલતા જ નહીં ગોખી જ મારજો ઓકે ગોખી જ મારજો આમાંથી કદાચ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા કહેવાય કે 99% છે ઓકે 100% ના કહેવાય બાકી ના પૂછાય પછી તમે બધા મારા ઉપર ચડી બેસો એના કરતા 99% રાખીએ છે કે ભાઈ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આટલું તો તમારે કરવાનું જ છે ક્લિયર તો આ આપણે વેરી ઇમ્પોર્ટન્ટ છે રિસેન્ટલી એવોર્ડ આપવામાં આવ્યો છે 2023 માં છે તો આટલું તો આપણે કરી જ દઈશું ક્લિયર ચલો હવે વધીએ છીએ આગળ હવે વાત કરીએ જે બીજો નેશનલ લેવલનો એટલે કે ભારત કક્ષાનો છે એ છે જ્ઞાનપીઠ પુરસ્કાર આ પણ મોસ્ટ આઈએમપી છે ચલો સમજીએ શરૂઆતથી આને સમજીશું તો ભારત સરકાર દ્વારા વર્ષ 1965થી જ્ઞાનપીઠ પુરસ્કાર ઓકે શાંતિપ્રસાદ જૈનના સ્મરણાર્થે આપવામાં આવે છે કોના સ્મરણાર્થે તો શાંતિપ્રસાદ જૈનના સ્મરણાર્થે આપવામાં આવે છે આ એવોર્ડ સ્વરૂપે 11 લાખ રૂપિયાની ધનરાશિ પછી વાગદેવી એટલે કે સરસ્વતી માતાની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર એટલે કે એક સર્ટિફિકેટ આપવામાં આવે છે સાહુ જૈન પરિવાર દ્વારા દાનની રકમ છે એ આપવામાં આવે છે આ એવોર્ડ યાદ રાખજો 22 ઓકે માન્ય ભાષાઓમાં આપવામાં આવે છે એના પછી એક અંગ્રેજી ભાષા એડ કરવામાં આવી તો અત્યારે પૂછાય કે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ કેટલી ભાષામાં આપવામાં આવે છે તો યાદ રાખજો 22 માન્ય ભાષા પ્લસ અંગ્રેજી ઓકે તો 23 ભાષામાં આ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે જ્યારે આગળ આપણે વાત કરી સાહિત્ય અકાદમી એવોર્ડ એ ટોટલ 24 ભાષામાં અંગ્રેજી રાજસ્થાની પ્લસ 22 બંધારણીય ભાષા ક્લિયર ચલો 49 એટલે કે અંગ્રેજી છે એ ભાષાની કહેવાય કે શરૂઆત છે એ કયા જ્ઞાનપીઠ પુરસ્કારથી થઈ તો 49માં જ્ઞાનપીઠ પુરસ્કારથી અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવે યાદ રાખજો 49માં નંબરના જ્ઞાનપીઠ પુરસ્કારથી પરંતુ અંગ્રેજી ભાષાનો પહેલો જે એવોર્ડ છે પહેલો એવોર્ડ છે એ 54માં જ્ઞાનપીઠ પુરસ્કારની અંદર મળ્યો કોને મળ્યો તો યાદ રાખજો અમિતાભ ઘોષ ઓકે અમિતાભ ઘોષને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બનનાર સૌપ્રથમ અંગ્રેજી લેખક હતા તો જો શરૂઆત થઈ ગઈ હતી 49માં એટલે કે 49માં જ્ઞાનપીઠ પુરસ્કારથી નક્કી કર્યું હતું કે હવે આપણે અંગ્રેજી ભાષાની અંદર પણ આપીશું અને પછી જે 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર આવે છે ત્યારે અંગ્રેજી ભાષાનો પહેલો એવોર્ડ એનાયત કરવામાં આવે છે અમિતાભ ઘોષને વાત કરીએ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો હતો તો 1965માં જી શંકર કુરૂપને મળ્યો હતો કઈ ભાષા માટે તો મલયાલમ ભાષા માટે મળ્યો હતો અને એમની કૃતિ હતી ઓડ કુંજલ ઓકે યાદ રાખજો હવે જો સાહિત્ય અકાદમીની અંદર અને આની અંદર ફરક એ છે કે સાહિત્ય અકાદમી છે ને એ દર વર્ષે સાહિત્ય અકાદમી પુરસ્કાર દર વર્ષે બધી ભાષામાં આપવામાં આવે છે જ્યારે આની અંદર એવું નથી ઓકે દર વર્ષે એવોર્ડ આપશે એક જ આપશે અને ગમે તે એક ભાષામાં આપશે ઓકે એક જ આપશે અને ગમે તે એક જ ભાષામાં આપશે તો પહેલો છે ને એ મલયાલમ ભાષામાં મળ્યો હતો
એમની કૃતિ હતી ઓડ કુજલ અને કોને મળ્યો હતો જી શંકર કુરૂપને મળ્યો હતો ક્લિયર ચલો હવે આપણે વાત કરીએ ગુજરાતીની ભાઈ ગુજરાતી કોને કોને મળેલો છે તો એ આપણે જોઈએ ચલો એના પહેલા આપણે મહિલા માટે જોઈ લઈએ કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર ઓકે 1965 માં મેળવનાર યસ આગળ આપણે વાત કરી ગયા છે ચલો જવા દો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહિલા કોણ હતા તો યાદ રાખજો આશા પૂર્ણા દેવી હતા આશા પૂર્ણા દેવીને કઈ ભાષામાં આ એવોર્ડ મળ્યો હતો તો બંગાળી ભાષામાં મળ્યો હતો અને એમની કૃતિ હતી પ્રથમ પ્રતિશ્રુતિ ઓકે પ્રથમ પ્રતિશ્રુતિ એક નવલકથા હતી તો જો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પૂછાય તો કોને મળ્યો હતો જી શંકર કુરૂપને મળ્યો હતો પણ પ્રથમ મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર એટલે કે કોઈ મહિલાને પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તો આશા પૂર્ણા દેવીને મળ્યો હતો હવે વાત કરીએ ગુજરાતી તો અત્યાર સુધી કેટલા ગુજરાતીઓને આ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે તો ચાર ગુજરાતીઓ છે ચારે ચાર આપણે યાદ રાખીશું એમની જે કાવ્ય સંગ્રહ છે અથવા તો નવલકથા છે અથવા તો એમનો જે પણ રચના છે એ પણ આપણે યાદ રાખીશું સૌથી પહેલા ઓકે ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય એ છે ઉમાશંકર જોશી 1967માં નિશિત એમનું જે કાવ્ય સંગ્રહ છે એના માટે મળ્યો હતો પછી પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઈ માટે જે નવલકથા છે એના માટે મળ્યો છે પછી રાજેન્દ્ર શાહ 2001માં ધ્વનિ નામની ઓકે એમનું કાવ્ય સંગ્રહ છે એના માટે મળ્યો હતો અને રઘુવીર ચૌધરીને 2015માં અમૃતા નામની જે નવલકથા છે એના માટે મળ્યો હતો તો એક્ઝામની અંદર પૂછાય કે અત્યાર સુધી કેટલા ગુજરાતીઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે તો ચાર ગુજરાતીઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ચારે ચારના નામ યાદ રાખજો તમને ઓપ્શનમાં એવું પણ પૂછાય કે નીચેનામાંથી કયા ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી ત્રણ સાચા હોય એક ખોટું હોય ઓકે તો યાદ રાખવાનું છે ચારે ચાર યાદ રાખીશું સાલ યાદ રાખીશું એમની રચના છે એને પણ આપણે યાદ રાખીશું હવે વાત કરીએ છેલ્લો તો છેલ્લો જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો તો 2022માં આપવામાં આવ્યો તો વેરી ઇમ્પોર્ટન્ટ છે તો આપવામાં આવ્યો હોય 2023માં પણ લખેલું હોય 2022 ટેન્શન નહીં લેવાનું આ છેલ્લો છે ઇમ્પોર્ટન્ટ છે તો વર્ષ 2022માં 57મો એટલે કે છેલ્લો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે તો સૌથી પહેલા કઈ ભાષાને મળ્યો છે તો કોંકણી ભાષાના લેખક છે દામોદર માવજો યાદ રાખજો દામોદર માવજોને આપવામાં આવ્યો છે મોસ્ટ આઈએમપીસી કઈ ભાષાને મળ્યો છે કોંકણી ભાષાના છે લેખક તો યાદ રાખજો કોંકણી ભાષાના લેખક દામોદર માવજોને આપવામાં આવ્યો છે ઓકે છેલ્લો 57માં નંબરનો ઓકે 2022નો તો મોસ્ટ આઈએમપીસી આ તો યાદ રાખીશું કદાચ એક સમય માટે આ યાદ ના રહે આ તો યાદ રાખી જ લેજો છેલ્લો ઓકે છેલ્લો તો તમારે યાદ રાખવાનો છે ચલો ઓકે તો આઈ હોપ સો બે મહત્વપૂર્ણ આપણે સાહિત્યના એવોર્ડ જોઈ ગયા ગુજરાતીના હવે વાત કરીએ હવે જુઓ સ્પેસિફિક હવે ગુજરાતીના સાહિત્ય એવોર્ડ જોઈશું અત્યાર સુધી જે બે જોયા એ નેશનલ લેવલના હતા ઓકે હવે આપણે ગુજરાતની અંદર અપાતા ગુજરાતી સાહિત્ય એવોર્ડની વાત કરીશું એમાં પ્રથમ કોને મળ્યો અને છેલ્લે કોને મળ્યો આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય હવે વાત કરીએ રણજીત રાવ સુવર્ણચંદ્રક તો ગુજરાતી સાહિત્ય સભા કોના દ્વારા ગુજરાતી સાહિત્ય સભા દ્વારા દર વર્ષે રણજીત રામ વાવાભાઈ મહેતાની યાદમાં આ રણજીત રાવ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે 1928માં આ પુરસ્કાર સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો કોને મળ્યો હતો ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો રણજીત રાવ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા પૂછાય કે પ્રથમ કયા મહિલાઓને કઈ મહિલાને રણજીત રાવ સુવર્ણચંદ્રક મળ્યો હતો તો હીરાબેન પાઠકને મળ્યો હતો 1974માં અને છેલ્લો વાત કરીએ તો છેલ્લો 2015માં અહીંયા લખ્યું છે કે ભાઈ દર વર્ષે આપવામાં આવે છે પરંતુ 2015થી કોઈને આપ્યો નથી તો છેલ્લે 2015માં ઓકે રણજીત રાવ સુવર્ણચંદ્રક કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો હતો કોને આપવામાં આવ્યો હતો કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો હતો તો છેલ્લો આપણે યાદ રાખી લઈશું 2015માં મળ્યો હતો તો લેટેસ્ટ તો ના જ કહેવાય પરંતુ યાદ રાખીશું ભાઈ છેલ્લો છે એટલા માટે ઓકે અને પહેલું યાદ રાખીશું ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો રણજીત રાવ સુવર્ણચંદ્રક ઓકે અને યાદ રાખીશું કોના દ્વારા આપવામાં આવે છે તો ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે ક્લિયર ચલો આગળ વાત કરીએ નરસિંહ મહેતા પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કાર 1999થી આપવામાં આવે છે જેની અંદર 1,51,000 રોકડા તથા નરસિંહ મહેતાની ઓકે ધાતુની પ્રતિમા અર્પણ કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો તો આ ટાઈપની નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા પણ આપવામાં આવે છે આ પુરસ્કાર દર વર્ષે શરદ પૂર્ણિમા એટલે કે આસો સુદ પૂનમના દિવસે જૂનાગઢની સંસ્થા રૂપાયતન યાદ રાખજો રૂપાયતન દ્વારા મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે તો એક્ઝામની અંદર પૂછાય કે નરસિંહ મહેતા પુરસ્કાર છે એ કોના હસ્તે એનાયત કરવામાં આવે છે તો યાદ રાખજો મોરારી બાપુના હસ્તે એનાયત કરવામાં આવે છે કોના દ્વારા આપવામાં આવે છે કઈ સંસ્થા દ્વારા તો રૂપાયતન નામની સંસ્થા છે એના દ્વારા આપવામાં આવે છે
હવે વાત કરીએ આ એવોર્ડ ની તો સૌ પ્રથમ આ એવોર્ડ છે એ રાજેન્દ્ર શાહ ને 1999 માં આપવામાં આવ્યો હતો. પહેલો એવોર્ડ યાદ રાખજો રાજેન્દ્ર શાહ ને 1999 માં આપવામાં આવ્યો હતો. વર્ષ 2018 નો ઇમ્પોર્ટન્ટ નથી, ઓકે, વિનોદ જોશી ને મળ્યો હતો, લેટેસ્ટ નથી, લેટેસ્ટ આવી ગયો છે 2019 નો. તો 2019 પછી 2020 આ કોરોના કાળ છે, તો કોરોના કાળ પછી ઓકે મળ્યો નથી, એટલે કે છેલ્લો 2019 માં મળ્યો હતો, 2021-22 માં નથી મળ્યો. તો છેલ્લો છે એ 2019 માં નરસિંહ મહેતા પુરસ્કાર છે એ ખલીલ ઇસ્માઇલ મકરાણી, ઓકે, જેમનું એક બીજું પણ નામ છે ખલીલ ધન તેજવી, ઓકે, કોઈક જગ્યાએ ખલીલ ધન તેજવી પણ લખેલું હશે, તો આ પણ યાદ રાખજો, ધન તેજવી યાદ રાખો કાં તો ખલીલ ઇસ્માઇલ મકરાણી નામ યાદ રાખો, એમને આપવામાં આવ્યો હતો. તો યાદ રાખજો નરસિંહ મહેતા પુરસ્કાર છેલ્લે ઓકે 2019 માં એનાયત થયો હતો, તો છેલ્લો આપણે યાદ રાખીશું ખલીલ ઇસ્માઇલ મકરાણી અથવા તો ખલીલ ધન તેજવીને આપવામાં આવ્યો હતો. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પહેલો પણ યાદ રાખીશું રાજેન્દ્ર શાહ 1999 માં મળ્યો હતો. ચલો એના પછી વાત કરીએ સાહિત્ય ગૌરવ પુરસ્કાર. સાહિત્ય ગૌરવ પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કાર છે એ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઓકે આપવામાં આવે છે, જેની શરૂઆત 1983 માં થઈ હતી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી ભાષામાં ઓકે મહત્વપૂર્ણ સાહિત્યમાં યોગદાન બદલ આપવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, આગળ વાત કરીએ તેમાં તકતી, શાલ અને 1,00,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે. વર્ષ 1983 માં, એટલે કે પહેલા જ વર્ષે સૌ પ્રથમ આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે એ ગુજરાતના સાહિત્યકાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. તો યાદ રાખજો સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે એ પહેલો કોને એનાયત થયો હતો, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને થયો હતો. અને છેલ્લો 2021 માં આપવામાં આવ્યો છે કોને, મોહન પરમારને. યાદ રાખીશું છેલ્લો છે એ 2021 માં કોને એનાયત થયો છે, તો મોહન પરમારને એનાયત થયો છે. તો મોસ્ટ આઈએમપી છે છેલ્લો, તો આપણે યાદ રાખીશું કોના દ્વારા આપવામાં આવે છે, યાદ રાખજો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. ક્લિયર. ચલો આગળ વાત કરીએ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. હવે વાત કરીએ ઝવેરચંદ મેઘાણી પુરસ્કારની, તો એની સ્થાપના છે એ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય રાજકોટ દ્વારા આપવામાં આવ્યો છે. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીના નામ ઉપર રાખ્યું છે. ગુજરાતી લોક સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય અને યોગદાન માટે ઓકે જે વિજેતા હોય છે એમને 1,00,000 રૂપિયાની રકમ અને પ્રશસ્તિ પત્ર એટલે કે 1 ટાઈપ ઓફ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પહેલો અને છેલ્લો યાદ રાખીશું. પહેલો છે એ 2012 માં ભગવાન દાસ પટેલને મળ્યો હતો અને છેલ્લો 2018 માં આપવામાં આવ્યો હતો. 2018 પછી કોઈને નથી મળ્યો. 2018 માં જયાનંદ જોશીને મળેલો છે. ઓકે, જયાનંદ જોશીને મળેલો છે. તો છેલ્લો આપણે યાદ રાખી લઈશું, પહેલો પણ આપણે યાદ રાખી લઈશું, એક્ઝામની અંદર ગમે તે પૂછાઈ જાય. ઓકે, હસમુખભાઈ પટેલ છે. ઓકે, ક્યારે પણ ઓકે જે ડેટા છે એને અંડર એસ્ટિમેટ કરવા નહીં, પહેલો અને છેલ્લો યાદ રાખી જ લેવો. ઓકે, તો યાદ રાખીશું ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. ઓકે, પ્રથમ ભગવાન દાસ પટેલ 2012 માં અને છેલ્લો 2018 માં જયાનંદ જોશી. 2018 પછી કોઈને મળ્યો નથી. ક્લિયર. ચલો આગળ વાત કરીએ નર્મદ સુવર્ણ ચંદ્રક. ઓકે, હવે આ સંસ્થાની સ્થાપના છે એ 1923 માં સુરતની અંદર થઈ હતી. યાદ રાખજો નર્મદ સુવર્ણ ચંદ્રક છે એની સ્થાપના ઓકે સુરતની અંદર થઈ હતી 1923 ની અંદર. અને 1939 માં નર્મદ સાહિત્ય સભા એને નામ મળ્યું. તો પહેલા શું હતું, તો પહેલા હતું નર્મદ સુવર્ણ ચંદ્રક સુરતમાં થઈ હતી, પછી 1939 ની અંદર નામ શું થઈ ગયું, નર્મદ સાહિત્ય સભા થઈ ગયું. 1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી અને આ પુરસ્કાર દર 5 વર્ષે આપવામાં આવે છે. યાદ રાખજો. ઓકે, તમને આવો ડિટેલ પણ પૂછાઈ જાય કે ભાઈ નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ છે એ દર કેટલા વર્ષે આપવામાં આવે છે, તો દર 5 વર્ષે આપવામાં આવે છે. સૌ પ્રથમ 1940 માં જ્યોતિન્દ્ર દવેને રંગ તરંગ કૃતિ માટે આપવામાં આવ્યો હતો. અને છેલ્લો છે એ 2021 માં મળ્યો છે, આઈએમપી છે, યાદ રાખજો, કારણ કે આ દર 5 વર્ષે આપવામાં આવે તો આ લેટેસ્ટ જ કહેવાય. તો છેલ્લે 2021 માં પ્રવીણ દરજીને મળ્યો હતો. સેના માટે, તો નદી ગાન માટે. યાદ રાખજો નદી ગાન માટે છેલ્લો પ્રવીણ દરજીને મળ્યો હતો 2021 માં. નર્મદ સુવર્ણ ચંદ્રક મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. કોના દ્વારા આપવામાં આવે છે એ પણ યાદ રાખજો. ઓકે, 1939 માં નર્મદ સાહિત્ય સભા છે નામ મળ્યું, એના પછી એ જ આ એવોર્ડને એનાયત કરે છે. અને યાદ રાખજો દર 5 વર્ષે એવોર્ડ આપવામાં આવે છે નર્મદ સુવર્ણ ચંદ્રક. ઓકે, આગળ વાત કરીએ સાહિત્ય અકાદમી પુરસ્કાર. હવે આ અલગ છે, પેલું અલગ છે જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા ને સાહિત્ય અકાદમી એવોર્ડ.
तो ए वस्तु अलग छे, ए नेशनल लेवल नो छे। ज्यारे आ गुजरात नी अंदर अपातो साहित्य अकादमी पुरस्कार छे, ए गांधीनगर नी अंदर आवेली गुजरात साहित्य अकादमी द्वारा आपवामां आवे छे। ओके, तो याद रखो गुजरात गांधीनगर नी अंदर तमने गुजरात साहित्य अकादमी, आई थिंक मने खबर छे त्यां सुधी सेक्टर 17 नी अंदर आवेली छे। तो एमना द्वारा ओके साहित्य अकादमी पुरस्कार आपवामां आवे छे, जे गुजरात माटे होय छे। क्लियर? तो याद राखीशुं। अने पेलू छे ए मिक्स ना थई जाय आनी अंदर। पहलो छे ए 1955 मां, ओके, पहलो 1955 मां महादेवभाई देसाई ने मळ्यो हतो। याद राखजो, महादेवभाई ની ડાયરી, ઓકે, ડાયરી માટે લખ્યો, ડાયરી માટે મળ્યો હતો। યાદ રાખજો, તમને ખબર છે કે ગાંધીજીના રહસ્ય મંત્રી હતા મહાદેવભાઈ દેસાઈ, જે ડાયરી લખતા હતા। તો બસ એ ડાયરી માટે મહાદેવભાઈ દેસાઈ ને પ્રથમ ઓકે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો। છેલ્લો છે એ 2021 માં મળેલો છે, એ પણ મોસ્ટ આઈએમપી છે। યાદ રાખજો, યજ્ઞેશ દવે ને મળેલો છે। કોને મળ્યો છે? યજ્ઞેશ દવે ને। એમનું કાવ્ય સંગ્રહ છે ગંધ મંજુસા, ઓકે, ગંધ મંજુસા। તો ગંધ મંજુસા માટે યજ્ઞેશ દવે ને 2021 ની અંદર છેલ્લો ઓકે આ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે। હવે આ જ સાહિત્ય અકાદમી પુરસ્કાર દ્વારા, સોરી, આ જ સાહિત્ય અકાદમી દ્વારા એક નવો એવોર્ડ શરૂ કર્યો હતો, એ છે રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક। યાદ રાખજો, રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક, ઓકે, જે 2016 માં જ એની શરૂઆત થઈ હતી। યાદ રાખીશું, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જ આપવામાં આવે છે। પહેલો છે 2016 માં વિનોદ ભટ્ટને મળ્યો, અને છેલ્લો 2017 માં તારક મહેતાને મળ્યો। એના પછી 2017 પછી કોઈને મળ્યો નથી। મતલબ કે જે હાસ્ય ઉપર લખતા હોય એવા સાહિત્યકારોને આ મળે છે, જેમ કે તમને ખબર છે તારક મહેતા, ઓકે, તો એમના ઉપર તો આખી સિરિયલ બને છે। તો જે હાસ્યને લઈને ઓકે કોઈ સાહિત્યકાર હોય છે, તો એને આ એવોર્ડ આપવામાં આવે છે, રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક। પહેલો વિનોદ ભટ્ટ, છેલ્લો છે એ તારક મહેતા। એટલે કે ટૂંકમાં અત્યાર સુધી બે જણાને જ ઓકે રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મળેલો છે, વિનોદ ભટ્ટ અને તારક મહેતાને। પહેલો વિનોદ ભટ્ટ ને છેલ્લો તારક મહેતાને। તો તારક મહેતા યાદ રાખીશું, છેલ્લો મળેલો છે 2017 માં। ઓકે, એના પછી વાત કરીએ કુમાર સુવર્ણચંદ્રક, ઓકે, કુમાર સુવર્ણચંદ્રક। તો કુમાર સુવર્ણચંદ્રક ટ્રસ્ટ અમદાવાદ અને હીરાબેન ફાઉન્ડેશન મુંબઈ દ્વારા આપવામાં આવે છે એવોર્ડ। સૌપ્રથમ આ એવોર્ડ છે એ 1944 માં હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો હતો। કોને? હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો હતો। અને વર્ષ 2016 માં આ એવોર્ડ છે એ ભરત દવેને આપવામાં આવ્યો, 2016 પછી કોઈને આપવામાં આવ્યો નથી। તો છેલ્લે 2016 માં મળ્યો, યાદ રાખજો, કુમાર સુવર્ણચંદ્રક। કોને? છેલ્લે ભરત દવેને મળ્યો છે। એના પછી વાત કરીએ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક। તો પ્રેમાનંદ સુવર્ણચંદ્રકની વાત કરીએ તો આ એવોર્ડ પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા દ્વારા દર 2 વર્ષે આપવામાં આવે છે। સૌપ્રથમ આ પુરસ્કાર 1983 માં અબ્બાસ અબ્દુલ અલી વાસી, ઓકે, જેમને મરીજ ઉપનામ મળેલું છે, એમને આપવામાં આવ્યો હતો। અને છેલ્લે 2015-16 નો આ પુરસ્કાર ચંદ્રકાંત શેઠને આપવામાં આવે છે, છેલ્લો, ઓકે, ચંદ્રકાંત શેઠને આપવામાં આવે છે। વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ઓકે। તો કુમાર સુવર્ણચંદ્રક યાદ રાખજો, છેલ્લે ભરત દવેને મળેલો છે, અને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક છે એ છેલ્લો કોને મળેલો છે? તો ચંદ્રકાંત શેઠને મળેલો છે, ઓકે, યાદ રાખી લેજો, ગોખી મારજો। છેલ્લે વાત કરીએ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ, ઓકે, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ, એટલે કે ગઝલના ક્ષેત્રમાં એવોર્ડ આપવામાં આવે છે। વલી ગુજરાતી એવોર્ડ ગુજરાતી ગઝલ ક્ષેત્રમાં આપવામાં આવે છે। ગુજરાતના પ્રથમ ઉર્દુ શાયર વલી, ઓકે, વલીની યાદમાં વર્ષ 2005 થી આ એવોર્ડ આપવાની શરૂઆત થઈ। ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ સૌપ્રથમ ઓકે આસિમ રાંદેરી, ઓકે, આસિમ રાંદેરીને આપવામાં આવ્યો હતો। વલી ગુજરાતી એવોર્ડ મેળવનારને ઇનામની રાશિ તરીકે 1,00,000 રૂપિયા આપવામાં આવે છે। અને જે છેલ્લો છે એ છેલ્લો 2014 માં ઓકે મિસ્કિન ઉપનામથી જાણીતા એવા ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસને મળ્યો હતો, ઓકે, તો યાદ રાખજો, મિસ્કિન ઉપનામથી જાણીતા ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસને આ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ છે એ છેલ્લો એવોર્ડ મળ્યો હતો। ક્યારે મળ્યો હતો? 2014 માં। તો આ એવોર્ડ છે એ સ્પેસિફિક ગઝલ ગાતા હોય એવા સાહિત્યકારોને મળે છે, ઓકે, તો એટલા માટે દર વર્ષે કદાચ કોઈ સાહિત્યકાર એવો ગઝલકાર ન મળે, એટલા માટે છેલ્લું યાદ રાખીશું 2014 માં, ઓકે, મિસ્કિન તરીકે જાણીતા એવા ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસને મળ્યો હતો, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું। ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું વાત કરી? તો યસ, હજુ પણ બાકી છે, ઓકે, તો જો આની અંદર મેં થોડુંક પાછળ એડ કર્યું છે, હવે પાછળ શું એડ કર્યું છે એ પણ તમને કહી દઉં કે 2022-23 ની અંદર ભારતની અંદર ઓકે અમુક મહત્વપૂર્ણ એવોર્ડ આપવામાં આવે છે, એ જોઈ લઈએ।
જેમ કે જ્ઞાનપ્પા એવોર્ડ આપવામાં આવે છે સાહિત્ય ક્ષેત્રે 2023 નો કોને મળ્યો છે વી મધુસૂદન નાયરને મળ્યો છે યાદ રાખીશું વી મધુસૂદન નાયરને મળ્યો છે 2023 નો જ્ઞાનપ્પા એવોર્ડ આ પણ સાહિત્ય ક્ષેત્રનો છે ઓકે તો સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ યોગદાન બદલ ઓકે ગુરુ વાયુર્દેવ સ્થાપિત જ્ઞાનપ્પા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા એવોર્ડમાં કેટલા છે 50,001 રૂપિયા પ્લસ સોનાનો સિક્કો પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવે છે ક્લિયર ચલો એના પછી વાત કરીએ હાલમાં ફાઉન્ડેશન ઓફ સાર્ક રાઇટર એન્ડ લિટરેચર દ્વારા કોને સાહિત્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો શેખ મુઝીબુર રહેમાનને સન્માનિત કરવામાં આવ્યા આપણે યાદ રાખજો 2023 નો છે તો હાલમાં તેમની ધ અનફિનિશ્ડ મેમોરીઝ ધ શું છે પ્રિઝન ડાયરી ઓકે તો ધ પ્રિઝન ડાયરી એન્ડ ધ ન્યુ ચાઇના એજ આઈ સો પુસ્તક માટે ફાઉન્ડેશન ઓફ સાર્ક રાઇટર એન્ડ લિટરેચર દ્વારા સાહિત્ય એવોર્ડ આપવામાં આવ્યો છે ઓકે તમને ખબર છે કે મારું ઇંગ્લિશ બહુ કાચું છે ઓકે તમે બધા કોમેન્ટ કર કરો છો સાહેબ ઇંગ્લિશ ચલાવો ઇંગ્લિશ ચલાવો ઇંગ્લિશ ચલાવો અરે મારો સબ્જેક્ટ નથી યાર ઇંગ્લિશ ઓકે હું ચલાવીશ તો તમને જેટલું ઇંગ્લિશ આવડે છે એ પણ ભૂલી જશો ઓકે એવું મારું ઇંગ્લિશ છે ઓકે તમને જેટલું આવડે છે એવું પણ ભૂલી જશો અહીંયા બોલવામાં પણ અમુક વખતે પ્રોબ્લેમ થઈ જાય છે તમને ખબર છે તો ઇંગ્લિશ ઇંગ્લિશ સિવાય તમે જે કહેશો એ ભણાવીશ ઇંગ્લિશ નહીં ભણાવું ઓકે ચલો આગળ વાત કરીએ હાલમાં કોને 2023 પેન નોબોકોવ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે તો યાદ રાખીશું વિનોદ કુમાર શુક્લાને એવોર્ડ આપવામાં આવ્યો છે છત્તીસગઢ દ્વારા પ્રસિદ્ધ હિન્દી લેખક સાહિત્યકાર છે અને ઇનામ સ્વરૂપ ઓકે $50,000 આપવામાં આવે છે આની અંદર તો યાદ રાખજો 2023 નો પેન એવોર્ડ અથવા તો નોબોકોવ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે તો વિનોદ કુમાર શુક્લાને મળ્યો છે ઓકે ચલો તો થોડા એવા સાહિત્યકાર જે હમણાં ચર્ચામાં હતા એ પણ કવર કરાવી લીધા તો આઈ હોપ સો આજનો લેક્ચર તમને ગમ્યો હશે ગુજરાતની અંદર જેટલા પણ સાહિત્ય જગતના એવોર્ડ આપવામાં આવે છે એ બધા આજના લેક્ચરની અંદર કવર કરાવી લીધા આમાંથી આના સિવાય કોઈ એવો કોઈ ખાસ સાહિત્યકાર મતલબ સાહિત્યનો કોઈ એવોર્ડ નથી ઓકે આટલા કરશો ઇનફ છે તમારી માટે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ઓબ્વિયસલી વિડીયો ગમ્યો જ હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ નહીં થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ